લવ સ્ટોરી વાળા પિક્ચર જોવા બરાબર, પણ આવા આવા પિક્ચર પણ જોવા જોઈએ. અને મેં અમે શું મમતા સોની, મમતા સોની તો અમે મનાઈ મનાઈ થાકી ગયા. અમે મનાઈ, મારા પ્રોડ્યુસરે મનાઈ, પણ ખબર નહીં એને એવું છે કે મારા આગું નામ કરવું છે એટલે એની દુનિયા મેં જે છે આપણને કઈ ખબર નથી, એનાથી આપણે કોઈ જવા દેવા નથી. કેમ તમને ખબર છે ને, આવો તો વેલકમ, પણ એમના માટે એવું નથી. બહુ સારા એક્ટર છે અને બહુ સારા હિરોઈન છે અને મારી જોડી તમને બધાને ખબર છે, બધાને બહુ પસંદ છે, પણ અમુક કારણસર કદાચ એ મારી જોડે કામ નથી કરી શકતા, એ ખબર નથી કેમ. કોકદા તમને મતલબ પ્રોગ્રામ પ્રોગ્રામ તો પૂછ્યો તમને, પણ તમારી જોડે શોભતા જ નહીં. ઘણા લોકોએ એવી બી કોમેન્ટો કરી હતી, મને ખબર છે, મારા મમ્મીના જે બેસણના વિડીયો હોય કે બચ્ચનના વિડીયો હોય એમાં ક્યાંય મમતા સોની દેખાતા કેમ નથી. તો ઘણા લોકોએ કોમેન્ટો કરી હતી કે ભાઈ મમતા સોની તો આવવું જોઈએ, કે મમતા સોની વિક્રમ ઠાકોરના લીધે આગળ આવી છે, તે કેમ નથી થયું. ઘણા લોકોએ કોમેન્ટો કરી, ખોટી બી કોમેન્ટો કરી, પણ એમના કોઈ પર્સનલ કંઈક પ્રોબ્લેમ હશે એટલા માટે નથી આવી શકતા, નહીં તો એ પણ આવત. અને બીજી વસ્તુ, બધા જ કલાકારો જે પ્રોગ્રામમાં આવ્યા, બેસણામાં આવ્યા અને જે નતા આવી શકતા, એ લોકોએ ફોનમાં પણ મને મેસેજ કરીને કીધું કે ફોન કરીને કીધું, મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી. તમારા બધા જેવા બધા ચાહકોએ મારી મમ્મીને શ્રદ્ધાંજલિ આપી અને એ બદલ આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી મમ્મીને તમે લોકોએ પણ શ્રદ્ધાંજલિ આપી. અરે ઘણા બધા ઘેર આવે છે, પણ હું મારા ઘેર જ નહીં જતો, પણ તમારા બધાના આશીર્વાદ છે કે આટલો બીજી રહું છું, કે તમે લોકો મને આટલો પ્રેમ કરો છો, આટલો મારી પિક્ચરો જુઓ છો, એના લીધે જ હું આટલો બીજી રહું છું. બસ અત્યારે કેટલી ઉંમર છે મારી? 44. એવું કહેશું બધા કહેશું તારી ઉંમર જ નહીં થઈ, પણ ખરેખર મારી ઉંમર બહુ વધારે છે, પણ તમારા બધા પ્રેમે મને જવાન રાખ્યું. એટલે હજુ મારે ખાલી 10 વર્ષ તો એજ એ હીરો તરીકે કામ કરવાનો છું. એ એજ એ હીરો ને પણ કયો કયો લવ સ્ટોરી વાળો હીરો. એટલે તમારા બધા આશીર્વાદ છે અને ઘણી બધી પિક્ચરો કરવી છે મારે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હજી પણ આગળ લઈ જવી છે. એ ફક્ત મારા એકલાનું કામ નથી, મારા એકલાથી થવાનું નથી, એના માટે તમારા બધાના સહયોગની જરૂર છે અને તમે સહયોગ આપો છો. અને ખાસ કરી મારી પિક્ચર, ગુજરાતી પિક્ચર, મારી પિક્ચર હોય તો એને તમે બહુ સપોર્ટ કરો, પણ હું એટલું જ કહીશ કે મારી પિક્ચરની સાથે સાથે ગુજરાતી બીજી કોઈ પિક્ચર પણ સારી આવતી હોય એને પણ આટલો જ પ્રેમ આપજો, એને પણ આટલી વધાવી લેજો તમે. તો મિત્રો, અમારા આ વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી અવનવી તમામ ખબરો સૌથી પહેલા મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો.